હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આગળના લેક્ચરમાં આપણે પ્રોટીનના બંધન જે છે એના વિશે ચર્ચા કરેલી હતી. આજે આપણે પ્રોટીન વિશેનો આગળનો નેક્સ્ટ ટોપિક જે છે આવશે બાયોલોજિકલ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટીન, એટલે કે પ્રોટીન જે છે એનું જૈવિક મહત્વ. પ્રોટીનનું જૈવિક મહત્વ શું છે? તો આપણે અમુક કેટલાક મુદ્દાઓ પ્રોટીનના જૈવિક મહત્વ વિશે આગળ ઓલરેડી ભણી ગયા છીએ, બરાબર. તેમ છતાં ટેક્સ્ટબુકના કેટલાક મુદ્દા જે છે એ સાથે લઈ લઈએ અને અમુક ભાગ જે છે ફરીથી પાછા રિવાઇઝ થશે, એટલે આપણે આ ટોપિક પછી પ્રોટીન અણુ જે છે એનો ભાગ પૂરો કરશું, બરાબર. એટલે મુખ્ય આજનો ટોપિક થશે પ્રોટીનનું જૈવિક મહત્વ. પ્રોટીન આગળ કીધું પ્રમાણે ખૂબ જ વિવિધતા ધરાવતો અણુ છે, એના ઉપયોગો બહુ બધા છે. આપણે માત્ર ને માત્ર અત્યારે જૈવિક મહત્વ, બરાબર, મતલબ કે બાયોલોજીને લગતા જે છે કેટલાક એના મહત્વ જે છે એના મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા પ્રોટીનનું જૈવિક મહત્વ જે છે એ ભણી લઈએ. એ પહેલા એક નાનો પ્રકાર આવે છે એ સમજી લઈએ, બહુ નાનો ટોપિક છે. એ છે પ્રોટીનના પ્રકાર. પ્રોટીન જે છે મુખ્ય બે પ્રકારના હોય, એના બંધારણીય જે છે એના દેખાવના આધારે, બરાબર. એમાં આવશે મુખ્ય બે પ્રકાર. પ્રોટીન જે છે એના મુખ્ય બે પ્રકારો છે. બે પ્રકાર જે છે એમાંનો પહેલો પ્રકાર જે છે આવશે ગોળાકાર પ્રોટીન. ગોળાકાર પ્રોટીન જે છે એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ગ્લોબ્યુલર પ્રોટીન. ગ્લોબ્યુલર પ્રોટીન. અને બીજો પ્રકાર જે છે આવશે તંતુમય પ્રોટીન. તંતુમય પ્રોટીન, બરાબર. ફાઈબર જેવું બંધાણ, એટલે એના માટેનું ઇંગ્લિશ નામ થશે ફાઈબ્રસ પ્રોટીન. એટલે દેખાવના આધારે, બરાબર, જે પ્રોટીન ગોળાકાર બંધાણ ધરાવે છે, બધા ગોલીય પ્રોટીન અથવા ગોળાકાર ગ્લોબ્યુલર પ્રોટીન જે તાતણા જેવી રચના ધરાવે છે, બધા જે છે તંતુમય પ્રોટીન. આગળ આવી ગયું છે એના વિશે. ગોળાકાર પ્રોટીન જે છે એના ઘણા બધા કોષીય વહન ઉત્સેચકો તથા બંધારણીય ઘટક તરીકે કાર્ય છે. ગોળાકાર પ્રોટીન જે છે, બરાબર, એમાં ઘણા બધા કોષીય વહન કરવામાં ઉત્સેજકો, બરાબર, રોગ પ્રતિકારકતા બધા કાર્ય આપણે ભણશું આગળ. રોગ પ્રતિકારકતા, બરાબર, બંધારણીય ઘટક, આ બધા કાર્ય જે છે ગોળાકાર પ્રોટીન આવશે. તંતુમય પ્રોટીન, તો કે આ પ્રોટીન મોટા ભાગે પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય નથી, બરાબર. આગળ આવી ગયું, બરાબર. એટલે મોટા ભાગે બધા સંપૂર્ણ અદ્રવ્ય તરીકે પ્રોટીન જોવા મળે. તે મુખ્યત્વે પ્રાણીઓમાં જોવા મળતા પ્રોટીન છે. બરાબર. પ્રાણીઓમાં જોવા મળતા પ્રોટીન તરીકે આપણે એમાં મેઇન મુખ્ય મુદ્દો જે છે તરીકે શું લઈએ, તો કે તે હાડકા તથા સ્નાયુમાં આવેલા પ્રોટીન છે. હાડકા, સ્નાયુ, બરાબર, સાથે નખ, પાળ, બરાબર, વગેરેમાં જે છે બધા બધા પ્રોટીન જોવા મળે. એટલે આ જે છે મેઇન એના મુખ્ય બે પ્રકાર, બરાબર. આપણે જે છે સામાન્ય રીતે લઈએ કે આવી રીતના તાતણા જેવા પ્રોટીન હોય, પછી એની રચના જે છે આ પ્રમાણેની પણ હોઈ શકે. બીજો પ્રકાર જે છે એ છે આવી રીતના ગોળાકાર પ્રોટીન, જેના બંધારણીય ભાગ તરીકે એની જટિલ રચના જે છે આવેલી હોય. તો આવી રીતે મુખ્ય બે પ્રકારના પ્રોટીન જે છે એ જોવા મળે. આ થઈ ગયું સૌથી પહેલા મેઇન સામાન્ય બે પ્રકાર. નેક્સ્ટ એના પછી આવશે મુખ્ય આપણા જૈવિક મહત્વ જે છે એના મેઇન મેઇન મુદ્દા આવશે પ્રોટીનનું જૈવિક મહત્વ. જૈવિક મહત્વમાં મેઇન મેઇન મુદ્દા ખાલી જોઈ લે, બરાબર, જેમાંથી લાગુ પડતા એવા મેઇન મેઇન આપણે પછી અલગ અલગ ભાગ જે છે ડિટેલમાં ભણશું. તેમાં
સૌથી પહેલો મુદ્દો આવશે કોષીય પ્રક્રિયાઓ. કોષમાં થતી બધી અલગ અલગ પ્રક્રિયાઓ જે છે એના માટે ઉપયોગી પ્રોટીન તરીકે. બીજો આવશે બંધારણીય પ્રોટીન, અલગ અલગ ઘટકોના બંધારણ જે છે એમાં ઉપયોગી હોય એવા પ્રોટીન. ત્રીજો આવશે ઉત્સેચકો તરીકે, એટલે કે એન્ઝાઇમ્સ તરીકે ઉપયોગી જે છે એવા પ્રોટીન. ચોથો આવશે અંતઃસ્ત્રાવો તરીકે, મતલબ કે હોર્મોન્સ તરીકે ઉત્સેચકો માટે ઇંગ્લિશ શબ્દ થશે એન્ઝાઇમ્સ, અંતઃસ્ત્રાવો માટે ઇંગ્લિશ શબ્દ થશે હોર્મોન્સ. એવી જ રીતે એના પછી આવશે વાહક પ્રોટીન, જે અલગ અલગ દ્રવ્યોના વહન માટે ઉપયોગી હોય એવા ઘટક તરીકે પણ વર્તે. એના પછી આવશે સંદેશાવાહક, સંદેશાવાહક પ્રોટીન, સંદેશાવાહક પ્રોટીન જે છે તરીકે, મતલબ જેને આપણે રિસેપ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. સંદેશા સ્વીકારે, સંદેશાનું આગળ વહન કરે. પછી એની નેક્સ્ટ આવશે એન્ટીબોડી, મતલબ કાર્ય શું થશે, રોગ પ્રતિકારકતા માટે જવાબદાર પ્રોટીન એન્ટીબોડી. પછી આવશે પ્લાઝમા પ્રોટીન, પ્લાઝમા પ્રોટીન મતલબ એને કહેવાય રુધિરના રુધિર રસ પ્રોટીન, રુધિરસમાં આવેલા પ્રોટીન જે અલગ અલગ કાર્ય કરે છે, બરાબર. અને નેક્સ્ટ છેલ્લો આવશે આહારમાં આવેલા પ્રોટીન, ખોરાક જે છે એમાં ઉપયોગી ખોરાક જે છે એમાંથી મળતા પ્રોટીન. આ બધા જે છે મુખ્ય મુખ્ય મેઇન મુદ્દા થઈ ગયા, કયા કયા જે છે પ્રોટીનના બાયોલોજીકલ રીતે આપણે મહત્વ જોઈએ તો મહત્વ જે છે આટલા આવશે, બરાબર. હવે એમાંના કેટલાક અગત્યના ભાગ જે છે આપણે એક એક મુખ્ય ભણવાના છે, બરાબર. તો સૌથી પહેલો ભાગ જે છે જોઈએ, ટૂંકમાં જોઈ લે આવશે. પહેલું કોષીય પ્રક્રિયાઓ, કોષીય પ્રક્રિયાઓ જે છે એમાં કયા કયા ભાગ આવશે. કોષીય પ્રક્રિયાઓ જે છે એમાં આવશે મેઇન બંધારણીય કોષીય, એટલે કોષીય અંગિકાઓનું, કોષીય અંગિકાઓના બંધારણ. કોષ હોય તો કોષની અંદર બધી અંગિકાઓ આવેલી હોય, અંગિકાઓને જોડી રાખવાનું, અંગિકાઓ જે છે એને પાસ પાસ બાંધી રાખવાનું, બે કોષો વચ્ચે બંધારણ બનાવવું, બરાબર. કોષની બધી અંગિકાઓને એક હાડકા જેવો સપોર્ટ પૂરો પાડવો, એ બધો ભાગ જે છે કોણ કરે, તો કે એમાં આવેલું પ્રોટીન, બરાબર. પછી કોષીયની કોષીય જૈવિક ક્રિયાઓ, કોષની અંદર થતી બધી જૈવિક પ્રક્રિયાઓ જે છે કરવા માટે જવાબદાર પ્રોટીન, બરાબર. અને એના પછી કોષરસપટલના પ્રોટીન, કોષરસપટલના બંધારણમાં આવેલા પ્રોટીન જે ચોક્કસ અલગ અલગ દ્રવ્યો જે છે એનું વહન કરવા માટે મદદરૂપ થતા હોય તે, બરાબર. હવે ત્રણ કાર્ય એવા મેઇન, કોષીય અંગિકાઓ, બરાબર, કોષની જૈવિક પ્રક્રિયાઓ અને કોષરસપટલ જે છે એનું પ્રોટીન. એમાંનો આ પહેલો ભાગ જે છે ભણી લઈએ, બરાબર. પહેલો ભાગ જે છે આવશે કોષીય અંગિકાઓના, કોષીય અંગિકાઓના બંધારણીય પ્રોટીન, એના બંધારણમાં આવેલા પ્રોટીન કયા કયા છે. આપણે માત્ર ખાલી નામ યાદ રાખવાના છે, બરાબર. જેમ કે સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ નલિકાઓ અને સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુઓ, મધ્યવર્તી તંતુ, સુકોષ કેન્દ્રી સજીવો હોય, બરાબર, મતલબ કે જે વિકસિત સજીવો જે છે બેક્ટેરિયા સિવાય, એ બધામાં કોષની અંદર આવેલી અંગિકાઓને એની જગ્યાએ જકડી રાખવા માટે આપણા શરીરમાં આવેલું એક ચોક્કસ કોષરસ કંકાલ, આ કોષરસ કંકાલ ના બંધારણમાં આવેલા હોય આ ત્રણે ત્રણ ઘટકો, બરાબર. એમાં પહેલો ભાગ જે છે આવશે સૂક્ષ્મ નલિકાઓ, બરાબર. સૂક્ષ્મ નલિકાઓ જે છે એમાંથી નિર્માણ થતા હોય અલગ અલગ ભાગ, જેમ કે સૂક્ષ્મ નલિકા માટે જવાબદાર જે છે પ્રોટીન આવેલું હોય ટ્યુબ્યુલિન, ટ્યુબ્યુલિન પ્રોટીન, મતલબ કે એક નળી જેવું બંધારણ, નળી માટે શબ્દ ટ્યુબ થાય ને પરથી ટ્યુબ્યુલિન પ્રોટીન.
સૂક્ષ્મ તંતુ જે છે એના બંધારણમાં આવેલો છે પ્રોટીન, એક્ટિન પ્રોટીન. બરાબર, એક્ટિન પ્રોટીન જે છે સૂક્ષ્મ તંતુઓનું નિર્માણ કરશે. બરાબર, અને મધ્યવર્તી તંતુ જે છે એમાં શું આવશે કે ઉપરના બંનેને આધાર આપવો. ટ્યુબ્યુલિન અને એક્ટિન સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુ બેને આધાર આપવાનું કામ કરશે મધ્યવર્તી તંતુ. બરાબર, એટલે આ એક જે છે કાર્ય થઈ ગયું કોષીય અંગિકાઓ જે છે ના બંધારણીય ઘટક તરીકે. એના પછી બીજો ભાગ, બરાબર, આ કોષીય પ્રક્રિયાઓ આવી ગયો એમાં બંધારણીય પ્રોટીન આવી ગયા, બરાબર, એક્ટિન અને ટ્યુબ્યુલિન જે છે. પછી આવશે ઉત્સેચકો તરીકે. બરાબર, તો ઉત્સેચકો જે છે તરીકેનું કાર્ય મેઇન જે છે કયા કયા આવશે, તો ઉત્સેચક જે છે એનું મેઇન કાર્ય શું છે, તો કે શરીરમાં થતી ઉત્સેચકો તરીકે વાળા ભાગ જે છે એમાં શું આવશે, તો કે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, અથવા જેને આપણે ચયાપચય પ્રક્રિયાઓ પણ કહી શકીએ, ચયાપચય પ્રક્રિયાઓનો વેગ અથવા એનો દર જાળવી રાખવાનું કાર્ય ઉત્સેચકો કરે છે. ઉત્સેચકો જે છે એનું કામ શું છે, તો કે શરીરમાં થતી બધી પ્રક્રિયાઓનો દર જાળવી રાખવો. બરાબર, કાર્ય ઉત્સેચકો કરે છે જે બંધારણીય રીતે પ્રોટીન છે. ઉત્સેચક શેના બનેલા હોય, તો જે ઉત્સેચકના બંધારણમાં આવેલા હોય પ્રોટીન. બરાબર, એટલે ઇનડાયરેક્ટલી પ્રોટીનનું કામ શું થઈ ગયું, પ્રોટીન શરીરની બધી ક્રિયાઓ જે છે એનો દર જાળવી રાખે. બરાબર, આ થઈ ગયું એનું કાર્ય. એના પછી નેક્સ્ટ લઈએ ત્રીજો ભાગ જે છે આવશે કોષરસપટલમાં આવેલા પ્રોટીન. કોષરસપટલ જે છે એમાં પ્રોટીન આવેલા હોય સૌથી પહેલા. કોષરસપટલ હોય આપણું, બરાબર, મનુષ્ય જે છે એના કોષની ફરતે આવેલું કોષરસપટલ, એનું બંધારણ જે છે તમે અને આગળનું ચેપ્ટર જે છે એમાં ભણશો. બરાબર, અત્યારે ટૂંકમાં કહી દઉં છું, વચ્ચેના ભાગમાં આવી રીતના લિપિડ આવેલા હોય. બરાબર, અને આ લિપિડ જે છે એની બંને બાજુ, આ જે ભાગ મેં દર્શાવ્યો છે ભાગ છે લિપિડ, લિપિડના બે બાજુના અણુ જે છે એમાં આવેલા હોય. આ લિપિડની વચ્ચે વચ્ચે જે છે બરાબર એમાં આવેલા હોય પ્રોટીન. આ રીતે પ્રોટીન વાળા ભાગ જે છે ગોઠવાયેલા હોય આરપાર. બરાબર, આ થશે એના બંને બાજુના ભાગમાં આવેલા પ્રોટીન. હવે આ જે પ્રોટીન જે છે એ શું છે, તો કે પ્રોટીન કાર્ય કરશે એક વાહક તરીકેનું કાર્ય કરે છે. પ્રોટીન જે છે એનું મેઇન કાર્ય શું છે, તો વાહક તરીકેનું કાર્ય કરે છે. અહીંથી આવેલા દ્રવ્યો જે છે એને અંદર લઈ જવામાં, આ જે છે બહારની બાજુ થશે, આ જે છે અંદરની બાજુ થશે. દ્રવ્યોને અંદર જવા માટે એક માર્ગ આપતા ઘટક તરીકે જે છે શું કાર્ય હોય, તો પ્રોટીન, એટલે એને કહેવાય વાહક પ્રોટીન. બરાબર, એના પછી નેક્સ્ટ જે છે આપણે લઈએ કેટલાક ઉદાહરણ જે છે એમાં તંતુમય પ્રોટીન જે છે એના ઉદાહરણ તરીકે કોલાજન, ઇલેસ્ટિન, કેરાટીન એવા બધા પ્રોટીન જે છે એનું ઉદાહરણ આવશે. બરાબર, પછી ઉત્સેચકો જે છે એના વિશે આપણે વાત કરી. હવે એના પછી ચોથો મુદ્દો જે છે એ લઈ લઈએ, એ થશે અંતસ્ત્રાવ જે છે એમાં મોટા ભાગે શરીરના પિટ્યુટરી ગ્રંથિ તથા હાઇપોથેલેમસ ના
તમામ અંતઃસ્ત્રાવ, તમામ અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે. પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે મતલબ કે શરીરમાં તમને ખ્યાલ છે પિટ્યુટરી ગ્રંથિ પ્રમુખ ગ્રંથિ છે એના એની જેવી જે હાયપોથેલેમસ, હાયપોથેલેમસ જે છે બરાબર, અને પિટ્યુટરી ના બધા અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે મતલબ કે પ્રોટીન જે છે એના બનેલા છે. ઉદાહરણ તરીકે લઈએ ગ્રોથ હોર્મોન, બરાબર, ગ્રોથ હોર્મોન જીએચ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, આ પિટ્યુટરી જે છે એનો અંતઃસ્ત્રાવ છે. પછી એવી જ રીતે જે છે આવશે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH, FSH, LH, બરાબર વગેરે. આ બધા અંતઃસ્ત્રાવો જે છે પિટ્યુટરીના છે. એ દરેકે દરેક અંતઃસ્ત્રાવો પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે મતલબ કે પ્રોટીનમય જે છે એ ગુણધર્મ ધરાવે છે. બરાબર, એટલે આ થશે અંતઃસ્ત્રાવ. ઉત્સેજકો આવી ગયા, પછી અંતઃસ્ત્રાવ આવી ગયા. એના પછી નેક્સ્ટ જે છે કાર્ય લઈ લે વાહક પ્રોટીન, બરાબર, ટ્રાન્સપોર્ટ જે છે પ્રોટીન. વાહક પ્રોટીન વિશે આમ તો આપણે ટૂંકમાં આગળ થોડીક ચર્ચા કરી લીધેલી છે. વાહક પ્રોટીન જે છે દ્રવ્યોના વહન માટે, બરાબર, જે મોટા ભાગે ગોળાકાર પ્રોટીન છે, મોટા ભાગે ગોળાકાર પ્રોટીન છે. આ બધા પ્રોટીન આગળ આવ્યા એમાં બે પ્રકારમાંથી વાહક પ્રોટીન બધા ગોળાકાર પ્રોટીન જે છે એમાં એવા પ્રકારનો આકાર ધરાવે. એમાં ઉદાહરણ લઈએ, ઉદાહરણ તરીકે સીરમ આલ્બ્યુમિન. આલ્બ્યુમિન જે છે એને આગળ જણાવી દઉં કે આલ્બ્યુમિન એક પ્રકારનો રુધિરસ જે છે એનો પ્રોટીન છે. બરાબર, આગળ આવી ગયું પ્લાઝમા પ્રોટીન. પ્લાઝમા પ્રોટીનમાંનું એક ઉદાહરણ છે સીરમ આલ્બ્યુમિન. આલ્બ્યુમિન પ્રોટીન જે વહન કાર્ય કરે છે. પછી આવશે મ્યોગ્લોબિન, સ્નાયુ જે છે એમાં આવેલું પ્રોટીન છે. અને ત્રીજું ઉદાહરણ આવી ગયું હિમોગ્લોબિન, જે રુધિરમાં આવેલું વાહક પ્રોટીન છે. બરાબર, આ ક્યાં આવેલું હોય? રુધિર રસમાં. માયોગ્લોબિન ક્યાં આવેલું હોય? સ્નાયુમાં. ક્યાં આવેલું હોય? રુધિરમાં. બરાબર, તો આવી રીતે વાહક પ્રોટીન જે છે એના તરીકે વર્તા મુખ્ય જે છે પ્રોટીન. બરાબર, જેનું કાર્ય જે છે તમને ખ્યાલ છે આગળ આવી ગયું છે. એ પ્રમાણે રુધિર જે છે ઓટુ સીઓટુ નું વહન કરે, માયોગ્લોબિન સ્નાયુ જે છે એમાં ઓટુ સીઓટુ નું વહન કરે, આલ્બ્યુમિન જે છે આસૃતિ નિયમન જે છે કરવાનું કાર્ય કરે. બરાબર, એટલે આ થઈ ગયું વાહક તરીકે. પછીનો મુદ્દો આવશે રોગપ્રતિકારકતા. રોગપ્રતિકારકતા જે છે એનો મતલબ એમાં આવશે એન્ટીબોડી. એન્ટીબોડીનું બીજું નામ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. તો ઇમ્યુનો એટલે રોગપ્રતિકારકતા, ગ્લોબ્યુલિન્સ એટલે આગળ આવી ગોળાકાર પ્રોટીન. બરાબર, એટલે રોગપ્રતિકારકતા શરીરમાં આપણા શરીરના સૈનિકો એ કોણ છે? તો કે વાય આકારનું બંધારણ ધરાવતા, વાય આકારનું બંધારણ ધરાવતા પ્રોટીન છે જે શરીરમાં બહારથી દાખલ થતા હાનિકારક દ્રવ્યો, કોઈ પણ હાનિકારક દ્રવ્યો, બરાબર, હાનિકારક દ્રવ્યો માટે શબ્દ છે એન્ટીજન. હાનિકારક દ્રવ્યો સામે લડવાનું કાર્ય કરતા પ્રોટીન શું છે? પ્રકારના એન્ટીબોડી. એન્ટીબોડી એટલે જે લડે છે અને જેની સામે લડે છે એને કહેવાય એન્ટીજન. બરાબર, એટલે આકાર કેવો છે? તો કે વાય આકારનો જે છે બંધારણ. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જેનું ટૂંકમાં નામ થશે આઈજી. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ મુખ્ય 5 પ્રકાર છે આઈજી. IgA, IgM, IgD, IgE અને અલગ અલગ કાર્યના આધારે ના 5 પ્રકાર છે. એટલે યાદ રાખવા માટે જો GAMDE, IgGAMDE આ યાદ રાખવા માટે. બરાબર, આપણા શરીરમાં સૌથી વધારે જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન કયા હોય? તો જી પ્રકારના, એનથી ઓછા એ પ્રકારના, એનથી ઓછા એમ પ્રકારના, એનથી ઓછા ડી અને સૌથી ઓછા ઈ. આ બધાના અલગ અલગ કાર્ય છે. બરાબર, એટલે ટૂંકમાં યાદ રાખવા માટે IgGAMDE, GAMDE આવા 5 પ્રકારના રોગપ્રતિકારકતા માટેના જે છે પ્રોટીન આપણા શરીર જે છે એમાં આવેલા છે, જે આપણા શરીરમાં બહારથી આવ દ્રવ્યો સામે લડે છે. બરાબર, લાથી ગયા અલગ અલગ જે છે એ રોગપ્રતિકારકતા
માટે જવાબદાર પ્રોટીન. એના પછી નેક્સ્ટ મુદ્દો લઈએ, પ્રોટીન જે છે આહારમાંથી મળતા પ્રોટીન, અથવા આપણે ઇન્ડાયરેક્ટ લઈએ કે આ પ્રોટીન કયા કયા છે અને કયા પ્રકારના જે છે ખોરાકમાંથી મોટા ભાગે મળે. તો ખોરાકનો સ્ત્રોત જેમાંથી પ્રોટીન મળે છે બરાબર, એ જે સૌથી પહેલું માંસ, માછલી, ઈંડા, દૂધ, કઠોળ વગેરે માંથી મુખ્યત્વે પ્રોટીન મળે છે. આ પ્રોટીન નો સ્ત્રોત થઈ ગયો બરાબર, કે જેમાંથી પ્રોટીન જે છે મોટા ભાગે મળી આવે છે. અને આપણે પ્રોટીન જે છે શરીરમાં ખૂબ જ અગત્યના છે બરાબર, જે અલગ અલગ કાર્ય જે છે એની સાથે સંકળાયેલા છે. એટલે આ થઈ ગયા આહાર જે છે એમાંથી મળતા પ્રોટીન. એ ઉપરાંત એક કાર્ય આવશે મનુષ્યમાં ચામડીના રંગ, મનુષ્યમાં ચામડીના રંગ, રંગ એટલે કેવો, તો કાળો રંગ માટે જવાબદાર મેલેનિન નામનું પ્રોટીન છે. એટલે જવાબદાર મેલેનિન નામનું પ્રોટીન હોય છે. મનુષ્યમાં ચામડીનો રંગ પણ એક પ્રોટીન નક્કી કરે છે. પ્રોટીન કયું પ્રોટીન છે? મેલેનિન, યાદ રાખજો. જેટલો મનુષ્યમાં ચામડીનો રંગ વધુ કાળો હોય બરાબર, ને ચામડીનો મુખ્ય રંગ કાળો રંગ જ છે, એ રંગ માટે જવાબદાર મેલેનિન પ્રોટીન છે. મતલબ કે જે વ્યક્તિમાં કાળો રંગ ઓછો હોય એમાં મેલેનિન નામનું પ્રોટીન ઓછું બનતું હોય બરાબર. આ પ્રોટીન જે છે એના આધારે આપણે ચામડી જે છે એનો રંગ જે છે નિર્માણ થતો હોય. એટલે આથી ગયા અલગ અલગ કાર્ય. હવે એ ઉપરાંત જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે નીટમાં પૂછાય છે બરાબર, ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, એ છે તમારા ટેક્સ્ટ બુકમાં આવેલું એક ટેબલ બરાબર, કાર્ય માટે ટેબલ જે છે કોષ્ટક આપેલું છે. કોષ્ટકને ટૂંકમાં વર્ણન કરી લઉં છું, જેમાં ખાલી પ્રોટીનના નામ અને એના કાર્ય જે છે આપેલા છે બરાબર. જેમાં જેમ કે સૌથી પહેલું છે કોલેજ, કોલેજન નામનું પ્રોટીન જે છે તેનું કાર્ય છે આંતરકોષીય આધારક પદાર્થ. આંતરકોષીય આધારક પદાર્થ, આપણા શરીરમાં કોષો જે છે એને બાંધવાનું કામ, કોષો જે છે એની બહારની બાજુ બે કોષોની વચ્ચેની જગ્યામાં આવેલું એક આધાર પ્રોટીન. મતલબ કે આપણા કોષો જે છે ને આપણે એક ઈંટ તરીકે ગણી, તો બે ઈંટને ચોટાડવા માટે જેમ સિમેન્ટની જરૂર પડે એમ સિમેન્ટ જેવો ભાગ આપણા શરીરમાં કયો છે, તો કે શરીરનું પહેલો ઘટકનું નામ છે કોલેજન પ્રોટીન બરાબર, જે સૌથી વધુ આવે હોય એટલે આંતરકોષીય આધાર પદાર્થ તરીકે. એના પછી એક ઉદાહરણ આપેલું છે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન છે એ છે એક પ્રકારનો ઉત્સેચક. કયો ઉત્સેચક? તો ઉત્સેચક તરીકે અમે લઈએ પાચક ઉત્સેચક. પાચક ઉત્સેચક શરીરમાં પ્રોટીનના પાચન કરવા માટે આવેલો એક ઉત્સેચક છે બરાબર, જે પાચન તંત્રમાં જરૂરી છે. ત્રીજું ઉદાહરણ જે છે આપેલું છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન યાદ રાખજો, ઇન્યુલિન અને ઇન્સ્યુલિન બે ભેગું ના થાય. ઇન્સ્યુલિન જે છે એ શું છે? તો કે અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ કાર્ય શું છે આગળ કહી દીધું મેં બરાબર, રુધિરમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે. ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, ઘટાડે મતલબ કે નોર્મલી હોય ત્યારે નહીં, જ્યારે વધી ગયું હોય ત્યારે ઘટાડવાનું કામ કરે છે આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ, જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય બરાબર. એના પછી આગળ ટૂંકમાં જોઈએ પ્રમાણે એન્ટીબોડી. એન્ટીબોડી શું આવ્યું? તો આગળ કીધું પ્રમાણે રોગકારકો સામે લડત, રોગકારકો સામે લડત આપવાનું કરે. એટલે આપણે આગળ જે જે બધા કાર્ય બને એ કાર્યનો દેખા સારાંશ છે બરાબર, પણ નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અમારી ક્વેશ્ચન રિપીટ થાય છે. એન્ટીબોડી પછીનો ભાગ જે છે કાર્ય આવે છે રિસેપ્ટર. રિસેપ્ટ રિસીવ એટલે ગ્રહણ કરવું, એટલે એના માટે આપણે લઈ શકીએ ગ્રાહી પ્રોટીન. ગ્રાહી પ્રોટીન જે છે એનો મતલબ શું? તો શરીરમાં આવેલા સંવેદના ગ્રાહી. આપણા શરીરમાં બધી સંવેદનાઓ ગ્રહણ કોણ કરે છે બરાબર? સંવેદના કેવા પ્રકારની હોય? એ સંવેદના ટોટલ 5 પ્રકારની હોય. ઉદાહરણ તરીકે બરાબર એક લીધેલું જેમ કે ઘ્રાણ બરાબર, સૂંઘવું, પછી એના પછી આવશે સ્વાદ બરાબર, ચાખવા માટે બરાબર, પછી અંતઃસ્ત્રાવો જે છે એને સ્વીકારવા, અંતઃસ્ત્રાવો વગેરે.
આ બધા ઘટકો બરાબર મતલબ કે આપણને કોઈ સ્પર્શ કરે છે તો એ સ્પર્શનો અનુભવ કોણ કરાવે તો અનુભવ માટે પહેલા એક રિસેપ્ટર પ્રોટીન આવેલા છે કોષની બહાર એ ત્યાંથી કોષની અંદર માહિતી લઈ જાય એ કહેવાય ગ્રાહી પ્રોટીન અને લાસ્ટ જે છે જે આગળની એક્ઝામ જે છે નીટમાં પૂછાઈ ગયું GLUT4 ગ્લુટ ફોર બરાબર ગ્લુ એટલે ગ્લુકોઝ અને ટી એટલે ટ્રાન્સપોર્ટ એના પરથી કાર્ય છે એનું જો ગ્લુકોઝનું કોષોમાં વહન ગ્લુકોઝનું કોષોમાં વહન આગળ એમ ને વાહક પ્રોટીન કોષોનું બહારની બાજુ ગ્લુકોઝની અંદર લઈ જવા માટે એક પ્રોટીન આવેલું છે નામ છે ગ્લુટ ફોર બરાબર જે આગળની નીટ જે છે એમાં પૂછાઈ ગયું નીટ 2018 બરાબર 19 એજીમાં પૂછાઈ ગયું ક્વેશ્ચન કે કયા પ્રકારનું પ્રોટીન જે છે ગ્લુકોઝનું કોષમાં વહન કરાવતા આખું નામ હતું ગ્લુટ વન ફોર ઓપ્શન હતા ગ્લુટ વન ટુ થ્રી ફોર ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે કયો ભાગ આવશે ગ્લુટ ફોર એટલે નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બરાબર આ ભાગ જે છે સારાંશ તરીકે પૂછાય છે બરાબર એટલે આ થઈ ગયા પ્રોટીન જે છે એના અલગ અલગ કાર્ય બરાબર જે આપણે ડિટેલમાં લીધા છે એ ભાગ પણ લેવાના છે અને છેલ્લે ખાસ ઇમ્પોર્ટન્ટ ટેક્સ્ટ બુકનો ચાર્ટ તો જે છે તમારે કરી જ નાખવાનો છે બરાબર આવી રીતે પ્રોટીન ભાગ જે છે અહીંયા પૂરો થશે એટલે આપણે કાર્બોદિત લિપિડ અને પ્રોટીન બરાબર આવા ત્રણ ભાગ જે છે મુખ્ય જૈવિક કણો વિશે ચર્ચા કરી એના પછીનો મુખ્ય ભાગ જે છે આગળ ન્યુક્લિક એસિડ જે છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.